પૂછતા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ચણા અને સિંગનું સલાડ. ચણા સિંગનું સલાડ બનાવવા માટે કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું. આ એક બાઉલ આપણે સિંગ લીધી છે, બાફેલી સિંગ લેવાની. એને મેં એક સીટી વગાડી દીધી હતી, મસ્ત બફાઈ ગઈ. જો ને આ ચણા પણ એવી જ રીતે રાતે બોરી દીધા હતા મેં, ને સવારે મેં એને બાફી લીધા છે. આવા બાફેલા લેવાના, કાચાય છે તો પછી પેટમાં દુખે ચણા, એટલે ચણા આવા બફાઈ જાય એવા જ લેવાના. ને આ લીધા છે મેં મગ, અડધો બાઉલ મગને મેં પણ બોરી દીધા હતા, એને મેં બાફ્યા નથી, એમ જ લેવાના મગને. મગ તો મસ્ત આપણે પલાળીએ ને તો પણ પલળી જાય, જો સરસ પલળી ગયાશ. હવે બધું આપણે મિક્સ કરશું. આપણે ચણા નાખી દઈશું, સિંગ, મગ, અડધી આપણે કેરી લેશું. અત્યારે કેરીની સિઝન છે તો કેરી લઈ તો મસ્ત લાગે એમાં. એક આપણે કાંદો નાખશું, વધારે છે એટલે મેં એક લીધો, તમારે થોડું હોય તો અડધો કાંદો નાખવાનો. અડધું આપણે કેપ્સિકમ લેશું, એક લીલું મરચું લીધું છે, એને મેં આવી રીતે ટુકડા કરી લીધા છે. એક આપણે ટમેટું લેશું, એને પણ મેં આવી રીતે નાના નાના ટુકડા કરી લીધા છે. આ મેં કોબીનો વ્હાઈટ ભાગ લીધો છે. થોડાક આપણે ફુદીનાના પાન લેશું, થોડાક આપણે ધાણા લેશું. પહેલાં આ બધું આપણે મિક્સ કરી લઈશું, પછી આપણે એમાં મસાલા કરીએ. આવી રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે મસાલા કરી લઈએ. અડધી ચમચી આપણે શેકેલું જીરું નાખીશું એમ. અડધી ચમચી આપણે ચાટ મસાલો નાખીશું. ચપટી મીઠું નાખીશું. ચાટ મસાલો નાખ્યો એટલો એટલે મીઠું થોડુંક હાચવીને નાખવાનું. અડધા આપણે લીંબુનો રસ નાખીશું. ને થોડુંક આપણે લાલ મરચું, થોડુંક જ ખાલી, વધારે નહીં નાખવાનું. હવે આ બધું આપણે દાડમ તો ભૂલી જ ગઈ હતી, હવે આપણે દાડમના દાણા નાખીશું. ભૂલાઈ ગયું મારાથી, પહેલાં જ નાખવાના હતા. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. જો તમે ડાયટ કરતા હોય ને તો ડાયટ માટે આ બહુ સારું છે. અડધો ડાયટ કરીએ ને તો આ એક બાઉલ, અડધો બાઉલ આપણે ખાઈ લઈને, એટલે આ અડધો બાઉલ નહીં, નકર પેટમાં દુખશે. બીજી નાની અડધી વાટકી ખાઈ લઈને તો પણ તમને ભૂખ નહીં લાગે. સિંગદાણા છે, ચણા છે, મગ છે, એટલે તમે થોડુંક ખાઈ લો ને તો પણ તમારે પેટ ભરાઈ જાય એમ. આવી રીતે સરખી રીતના મિક્સ કરી દેવાનું બધું. હવે આપણે સૌ કરી લઈશું. આપણે ઉપરથી સેવ નાખીશું ને થોડાક ધાણા. થોડાક દાડમના દાણા. તો તૈયાર છે આપણું પ્રોટીનથી ભરપૂર સલાડ. જો તમે આવું સલાડ ખાઈ લો ને તો તમને આખો દિવસ ભૂખ નહીં લાગે. ને તમને આ મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહે.